Deep Mala. Another correction, sir. Deep Mala. Lekhak Yamini Vyas. Deep Doctor Yash Upadhyay. Sahayak Vidyarthak Khyati Bhatt. Himanshu Desai. Kalakaro Siddhi Upadhyay. Dipesh Patil. Shraddha Shruti. Vaishnavi Maishurya. Krishna Mistri. Paul Joshi. Akanksha Bhatnagar. Visheshabha Manish Upadhyay. Utsav Decorator. Arbastani Sound and Light Service. તો પ્રસ્તુત છે દરેક બાળકના જન્મ પહેલા દીપ પ્રગટાવતું નાટક દીપમાલા. તમારે ત્યાં લક્ષ્મી જન્મી છે. ભૂલી ગયા. અરે મારો મોબાઈલ ક્યાં ગયો? તું જલ્દી કર દીપિકા.
ધરી પર તો કરવાનું જ અને સૂર્યની આસપાસ પણ કરવું પડતું હોય છે. આ તમારી બેન લાવ ભાઈ લાવ. આ તમારો મોબાઈલ ને આ ચાવી. આજે તો મારે ભૂખ પડશે. કેમ બેટા બહુ ખુશ લાગે છે ને? પ્રમોશન મળ્યું કે શું? અરે ના મમ્મી ના,
પ્રમોશન થી પણ વધારે આનંદ ના સમાચાર છે. પણ બેટા બોલ તો ખરો. મમ્મી મમ્મી તને ખબર છે દીપિકા પ્રેગ્નન્ટ છે. શું વાત કરે છે, આ તો ખૂબ જ આનંદ ના સમાચાર છે. અને અને મમ્મી આ વખતે તો તારો પૌત્ર જ આવશે. પૌત્ર જ આવશે, એવું તો કઈ રીતે કહું? અરે મમ્મી તું સમજ તો ખરા, અમારું મન કહે છે. મન કહે છે પણ એકવાર તપાસ કરાવી લઈએ તો? પણ તે તો આગળ જ્યોતિષને બતાવેલું ને. અરે હા હા, જ્યોતિષે તો કહેલું, પણ એકવાર ખાતરી કરાવી લઈએ તો? હું કઈ સમજ્યો નહીં મમ્મી. તો સમજ, ડોક્ટર મહેતાની ક્લિનિક પર જઈ બોનું જાતિ પરીક્ષણ ટેસ્ટ કરાવી લે. શું જાતિ પરીક્ષણ? ના મમ્મી ના, દીપિકા દીપિકા આના માટે ક્યારે તૈયાર નહીં થાય. તો સાંભળ, તારા મોટા ભાઈ મોહનને ત્યાં 3 ડિગ્રી અને તારે ત્યાં 1, અને બીજી હવે તો શું તમે બે ભાઈઓ મળીને બધબધા ખાતા એક વાર છે કાપી શકો? મારો દેશ પૌત્ર જંગે છે પૌત્ર. પણ અરે હું કશું જાણું નહીં, તું ગમે તે રીતે દીપિકાને સમજાવીને ડોક્ટર મહેતાની ક્લિનિક પર લઈ જા. હું ફોન કરી દઉં છું, જઈ જાઉં છું. જોઈ તો પછી બેસી રહેજો, હાથ પર હાથ અને નસીબ પર નજર રાખીને. પણ મમ્મી, અરે મમ્મી તું મારી વાત સાંભળ. મમ્મી દીપિકા તો હજી પણ દીપ ના ખ્યાલો માં જ ખોવાયેલી છે. અને ચહેરા પરની લાલી તો જો દીપિકા, આમને આમ અઢી મહિના થઈ ગયા છે. ચાલ ચાલ આપણે ડોક્ટર લેતા જઈ આવીએ, હમણાં મારી પાસે સમય પણ છે, નહીતર નહીતર પછી માર્ચ એન્ડિંગમાં મને ટાઈમ નહીં મળે. હા હા, એ બધું બરાબર, ચાલો તૈયાર થઈ જાઓ. અને અને સાંભળ તો ખરા, હું આજે મમ્મીને પણ મળ્યો અને મમ્મી પણ આ વાત સાંભળીને ખૂબ ખુશ હતી, અને તેણે પણ સમયસર ચેક કરાવવાનું કહ્યું છે. મમ્મીજી, મમ્મીજીને મારી કેટલી ફિકર છે ને, આ બધું વડીલોના આશીર્વાદથી જ થતું હોય છે. હા દીપિકા, આ બધું તો બરાબર, પણ ચેક એટલે આપણે એ ચેક કરાવવાનું છે કે ગુડ્ડીને ભાઈ છે કે બહેન. એમાં ચેક શું કરાવવાનું, મને તો ખબર જ છે કે ભાઈ જ છે, અને ન હોય તો પણ શું? ના દીપિકા ના, મમ્મી જે કહ્યું છે ને એટલે આપણે ચેક તો કરાવવું જ પડશે. હા, અને અને તું જો સાચું પૂછે ને તો મારી પણ ઈચ્છા છે કે આપણને એક દીકરો તો હોવો જ જોઈએ. પણ એ બધું તો સામાન્ય લોકો કરાવે, આપણને ક્યાં કઈ વાંધો જ છે, અને 25% તો આપણે સુખી જ છીએ ને. ના એટલે શું આપણે ગુટ્ટીઓની ફોજે ખેતી કરવાની છે? મને તો માત્ર 2 જ બાળકો જોઈએ, અને તેમાં પણ એક દીકરો જ. ના મારે ટેસ્ટ નથી કરાવો. તારે ટેસ્ટ કરાવવો જ પડશે. ના મેં કહ્યું ને એટલે હું આના માટે તૈયાર નથી. પણ હું કહું છું ને એટલે તારે ટેસ્ટ કરાવવો જ પડશે. ના હું ટેસ્ટ નહીં કરાવું. કરાવવો જ પડશે. નહીં કરાવું. અરે પણ જરા થોકો, મારી જાત જાણવી છે ને, આવી ગયા તમે તમારી જાત પર. તમારો દીપ નહીં દીપ માળા છું, દીવો નહીં દીવાની હાર માળા છું, શક્તિ છું, દીકરી છું, માની આંગળી પકડીને આ જગત જોવા આવી છું. તમારા જ વંશમાં હું એક વીર છું. તું શાને મારું પરીક્ષણ કરાવે છે? તારી જ પ્રતિકૃતિ છું, વિધિ જેવી જ છું. તારા ખોળામાં તારા આંગણામાં રમીશ, ટોકીશ, વાલની બેડી થઈ તારા આંગણે ઝૂલીશ. માં મને ઓરતા છે, ચમકના છે, બાળપણના દીદીની જૂની ચાંદરી ચણિયા ચોળી પહેરી લઈશ, તારી દીદી સાથે રમી લઈશ, ને 4 દિવસ તારી સાથે રહીને તારા ઘરને મહેકાવીને ઉડી જઈશ દૂર, એકદમ દૂર. તારા પાલવના સોગંદ અને પપ્પા તમે તો હતા ખુશ ખુશાલ, શાને કરો છો આવા હાલ? કઈ સાપનો ભારો નથી તમારો જંશુ, હું નહીં હોઈશ ને તો દીદી એકલી પડી જશે, તમારી દીકરી તમને વિનવી રહી છે. તો પપ્પા જરા તો પ્લીઝ નહીં.
જોઈએ. તારા પર આ રીતે ગુસ્સો નહીં કરવો જોઈએ. પણ તું એકવાર મારી વિનંતી સાંભળી લે ને, માત્ર એકવાર ચેકઅપ કરાવી લે ને. જો આપણો પર બેઠા સમય પણ જતો રહે છે. પ્લીઝ દીપિકા, માત્ર એકવાર. મમ્મી, પપ્પા, તમે પ્લીઝ મારું પરીક્ષા નથી કરાવો. પ્લીઝ નહીં જા. મમ્મી તું તો સાંભળ, પ્લીઝ નહીં જાઓ. Ah!
કોઈ પણ જરૂર નથી. દીપિકા, દીપિકા શું થયું? તે કોઈ ખરાબ પકડું ગયું? આકાશ, આપણે કઈ ખોટું તો નથી કર્યું ને? ના ના દીપિકા, ના, આપણે કશું જ ખોટું નથી કર્યું. ઓકે યાર, આ બધું તો ચાલ્યા કરે. અને હા, હોસ્પિટલમાં મમ્મીએ પણ કહ્યું છે કે જ્યોતિષને બતાવીને આવતી વખતે તો તમારો પગ જ આવશે. તું ફિકર નહીં કર, તું રડ નહીં, હું ઓફિસેથી આવું છું, તું ફિકર નહીં કરતી, તું રિલેક્સ કર, રડતી નહીં. હું હમણાં ઓફિસેથી આવું છું ને દીપિકા, તું રડતી નહીં. કોઈ અવસર નથી ના, તો હું જાઉં ક્યારે પાછી? દીકરો થઈને પણ નહીં, મને સપનામાં યાદ કરે તો પણ હું તારાથી દૂર જતી રહીશ. દુનિયાની દરેક દીકરી કેમ બની જાય છે મારી માટે દીપમાલા?